वर्णिवेशमणीय दर्शन स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव गुरुतलवासी श्री लक्ष्मीनारायण देव हरे कृष्ण महाराज उत्तर विभाग अधिष्ठाता देव श्री नारायण देव स्मृति सहित अपना शास्त्रों विशेष कर वचनामृत अंदर भगवान स्वामीनारायण एक बहुत सुंदर सिद्धांत अपन ने समझाया है। आ जगत नी अंदर बे प्रकार नी प्राप्ति जीवात्मा ने थती होय छे। एक जेने अपने भौतिक सुख कहीए छे एटले के नाशवंत पदार्थों नी विषय नी प्राप्ति अने बीजो तत्व छे अविनाशी परम सुख एनी अनुभूति एनी प्राप्ति। आ विवेक अपने शास्त्रों समझायो छे जीवात्मा जारे पोताना कर्म ने अनुसार शरीर धारण करे छे त्यारे ए शरीर नी बद्ध अवस्था में रहीने ए जगतना विषयों ने योग में आवे छे अने ए विषयों ने भोगवीने अथवा तो एना उपभोग करीने पोताना अंतर्मन ने तृप्त करवा माटे प्रयत्न करे छे। एक वात बहुत समझवा जेवी आपणा शास्त्रोए बतावी के संकल्प विकल्प नी उत्पत्ति क्यांथी थाय छे। त्यारे महाराजे कीधुं के जीवात्मा जे पोते संकल्प करे छे पण ए संकल्प करवानी प्रेरणा स्रोत जे छे ने अंदर थी नथी स्फूर्तो बहार थी अंदर प्रवेश छे। जेवा विषयना योगनी अंदर जीवात्मा आवे छे ए विषयनी प्राप्तिनो संकल्प जीवात्मा ने हृदयमां थाय ने ए हृदयनी प्राप्तिमां ज्यारे संकल्प उत्पन्न थाय त्यारे जीवात्मा ए प्राप्त करवा माटे प्रयत्न करे छे। बे प्रकारना सुखनी अनुभूतिनी वात करीए तो जे जगतना भौतिक सुख छे जेने शास्त्रोए नाशवंत बतावेला छे एटले के तमे गमे तेटलो प्रयत्न करो पण एक समय एवो आवशे के ए सुख छे एनी भ્રમણા છે અથવા તો એ સુખની જે આપણને કલ્પના છે એનો વિયોગ થવાનો છે। ત્યારે બીજી બાજુ એવા સુખની પરિભાષા આપણા શાસ્ત્રોએ આપી જે અવિનાશી સુખ છે જેનો ક્યારે અંત નથી અને જે વાતનો ત્યાગ થવાનો હોય જે વાત જે સુખની આપણને વિયોગ થવાનો હોય એને શાશ્વત ન કહી શકાય કારણ કે એનાથી જીવાત્માને પરિણામે યાજ્ઞવલ્ક્ય ઋષિએ સ્મૃતિની અંદર એમ લખ્યું કે જીવાત્મા જ્યારે વિષયને ભોગવે છે ને ત્યારે વિષયની સુખની અનુભૂતિની ભ્રમણા એને ઉત્પન્ન થાય છે અને એક સમય એવો આવે કે જ્યારે વિષયનો યોગ થાય તમને સામાન્ય ભાષામાં સમજાવું તો આ શરીર પ્રત્યે આપણે ઘણું બધું મમત્વ કર્યું હોય પણ જ્યારે જરા અવસ્થા આવે એટલે કે વૃદ્ધાવસ્થા આવે પછી શરીરના એક એક અવયવો અંગો ધીમે ધીમે શિથિલ થતા જાય કામ કરતા બંધ થઈ જાય અને એક સમય એવો આવે કે જીવાત્મા પોતે તમે ઘણા વડીલોને એવું કહેતા સાંભળ્યું હશે કે માન્યું હશે કે જેને મનની અંદર એવા સંકલ્પ થતા હોય ભગવાન હવે આમાંથી છુટકારો આપી દેશે। આવું જીવનમાં અનુભવ કરે છે ને કોઈને કોઈ એવી શરીરની અવસ્થા એવી થઈ ગઈ હોય લાચારી થઈ ગઈ હોય પરવશતા થઈ ગઈ હોય પછી એ ભગવાન આગળ એવી પ્રાર્થના કરે ઘણી વખત તમારી પાસે સંતો પાસે એવી માંગણી કરે ભગવાનને પ્રાર્થના કરો હવે આમાંથી તેડી જાય હવે મને છુટકારો થાય। એના બે કારણ છે કે ભગવાનના ધામની પ્રાપ્તિનો મહિમા હોય ને આવી માંગણી કરે તો સહજ છે સમજી શકાય છે પણ મોટા ભાગે જે આવી માંગણી કરતા હોય ને પોતાના અવસ્થાથી કંટાળી ગયા છે। હવે એક વસ્તુ સમજવાની કે જો દેહની અંદર સુખ હતું તો શરીર તો એનું એ જ છે તો એ કંટાળો કેમ આવ્યો
તો એનો મતલબ કે પહેલા જે અવસ્થા હતી ને ભ્રમણાની અવસ્થા હતી, વાસ્તવિક સુખ નું. અને એની સામે જો બીજા પક્ષે જોઈએ તો અવિનાશી સુખ, જેને શાશ્વત સુખ જેને શાસ્ત્રોએ કીધું, એ શાશ્વત સુખની અનુભૂતિ કેવી છે કે ચિરકાળ સુધી, જેમ હમણાં સંતોએ વાત કરી ને કે ભગવાન અનાદિ છે તો જીવે અનાદિ છે અને અનંત સમય સુધી રહેવાનો છે. પરમાત્માનો પણ અનંત શબ્દ કરવામાં આવે છે, જીવનો કઈ નયનમ ચિંતનથી શસ્ત્રાણી, ગીતાની અંદર ભગવાને કીધું ને જીવનું સ્વરૂપ કેવું છે. શિક્ષાપત્રી ની અંદર ભગવાને લખ્યું કે એ જીવનો નાશ નથી થતો પણ જીવની ગતિ થાય છે. અને જીવની પરમ ગતિ કઈ કીધી કે પરમાત્મા મય થઈ જાય, કે ભગવાન અંદર ઓતપ્રોત થઈ જાય, એ જીવાત્માની પરમ ગતિ છે. તો જે જીવાત્મા શાશ્વત છે, જે જીવાત્મા સત્ય છે, એ જીવાત્માના સ્વરૂપને ઓળખીને એવા પરમ તત્વ સુધી જીવાત્માને લેજો, એને શાશ્વત સુખ કીધું કે જે સુખની ક્યારે અંત નથી, જે સુખની કોઈ અવધિ પૂર્ણ વિરામ નથી. એવી સુખની અનુભૂતિ જયારે જીવાત્મા કરે, એનો અહેસાસ જયારે જીવાત્માને થાય, ત્યારે એ જીવાત્માની પરમ સિદ્ધિ મોક્ષ પદની પ્રાપ્તિનું શાસ્ત્ર લખ્યું. આપણે બધા સંસારની અંદર જગતમાં આવ્યા અને જગતની અંદર મોટું વિઘ્ન જો હોય તો માયાનું વિઘ્ન છે. મહારાજે બહુ સરસ વિશેષણ કર્યું માયા છે. એક વખત મહારાજ પંચાળાની અંદર સભા કરીને બેઠા હતા અને સંતોને મહારાજે કીધું કે કીર્તન ગાવ, એટલે સંતોએ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી સુંદર મજાનું કીર્તન ગાયું. આ સખી આજ મોહન બીઠારે, હા શેરી આવતા શેરી આપણે કીર્તન ગાઈએ છીએ. પ્રેમાનંદ સ્વામીએ બહુ સુંદર કીર્તન ગાયું. પછી મહારાજે કીર્તન રખાયું ને પછી એના ઉપર બહુ સુંદર વાત કરી. મહારાજ કહે કે આ કીર્તન તમે જે ગાયો, આ કીર્તનની અંદર અમે બહુ હેત જોયું, ભગવાન પ્રત્યે ભક્તને કેવું હેત હોય, પ્રેમ કેવો હોય, એના કીર્તનની અંદર દર્શન થયા. મહારાજ કે અમે હેત જોયું. પછી અમે હેત ઉપર વિચાર કર્યો કે હેતનું સ્વરૂપ તો ભગવાનના સ્વરૂપની અંદર જયારે ભગવાનની પ્રીતિ અને ભજ, ભક્તિ શબ્દ આપણે જે કહીએ છીએ ને, ભક્તિ શબ્દની ઉત્પત્તિ ભજ ધાતુ, ભજ ધાતુનો અર્થ થાય પ્રીતિએ કરેલી સેવા, પ્રેમથી અનુરાગથી કરેલી સેવા, એનું નામ ભક્તિ. તો મહારાજ કીધું અમે વિચાર કરીને જોયો તો જે ભગવાનની આવી મહાત્મા સહિત, ભગવાનને આવા હેતે સહિત ભગવાનની જે ભક્તિ કરીએ ને એ તો સારું છે જીવાત્મા માટે. ભગવાનમાં અનન્ય પ્રેમ હોય અને ભગવાનની સેવા પરાયણ કરીએ તો એવી જે ભગવાનની ભક્તિ કરીએ તો શ્રેષ્ઠ છે. પછી મહારાજ કે અમને વળતો વિચાર આવ્યો કે હેત જે છે આ પ્રકૃતિ, જો આની અંદર હેતનો સ્વભાવ રહે, જો કેવું મહારાજે સરસ ડિસેક્શન કર્યું છે. આપણને એમ થાય ઘડીમાં હમણાં છેડો આવ્યો ને વળી પાછો યુટર્ન લીધો, મહારાજ ફરી પાછો છેડે પહોંચે ને વળી યુટર્ન લીધો અને એમ કરીને એકદમ ઝીણવટ છેડા સુધી મહારાજ લઈ. મહારાજ કે હેતનું અમે સ્વરૂપ જોયું તો ભગવાનમાં મહિમા હેતે સહિત ભગવાનની ભક્તિ કરીએ, મહારાજ કે તો ઠીક છે. પણ પછી વળતો વિચાર આવ્યો કે હેતનું સ્વરૂપ તો માયાનું સ્વરૂપ છે, કારણ કે હેત કરવું એટલે મમત્વ બંધાય અને મમત્વ બંધાય એટલે જીવાત્માને બંધનરૂપ થાય. મહારાજે ત્યાં સ્ત્રી પુરુષના દ્રષ્ટાંત આપીને વિષયની વાત સમજાવી. મહારાજ કે પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે, જીવાત્માને જયારે શરીરની પ્રાપ્તિ થાય છે ત્યારે શરીર સાથે અમુક પ્રકૃતિક ધર્મ પ્રાપ્ત થાય છે અને પ્રકૃતિક ધર્મનો વિષય એવો છે કે જ્યાં જીવાત્માને જે પણ વિષય એને લોભામણું મળે, એને આકર્ષણ કરનારું મળે, એટલે મન જે છે વૃત્તિ સહિત એની અંદર આકર્ષાઈ જાય છે. મહારાજે ત્યાં સ્ત્રી પુરુષનું દર્શન કીધું એમ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે પંચ વિષય શાસ્ત્રોની અંદર બતાવ્યા છે કે જયારે પોતાને ગમતું મન ભાવતું જયારે વિષયની પ્રાપ્તિ એને થાય એટલે મન એની અંદર આકર્ષાય છે અને આકર્ષાય પછી એની અંદર ફૂટી જાય છે. એટલે મહારાજ કે આ હેત તો માયાનું કામ બને છે, બંધનનું કામ થાય છે, એટલે આવું હેત ઠીક નહીં. એટલે મહારાજે માન માયાનું ખંડન કરવા હેતનું મહારાજે પણ ખંડન કર્યું. વળી પાછું મહારાજે આગળ વાત કરી. મહારાજ કે વળી અમને પાછો એવો વિચાર થયો કે જો એવું હેત જગતના વિષય જે પંચ વિષય છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એનો જગત સંબંધી જે છે એમાંથી મનની વૃત્તિને પાછી વાળી અને ભગવાનમાં જો એકાગ્ર કરીને કરીએ તો પછી એ માયા ન કહેવાય તો પાછું ઠીક છે. વળી મહારાજ માયા એટલા નહીં. એક પહેલા મહારાજે શું કીધું, પહેલા મહારાજ કીધું ભગવાન સાથે હેતે કરીને ભક્તિ કરીએ એ ઠીક છે. પછી શું વિચાર આવ્યો કે હેતનું જો પ્રકૃતિ રાખીએ તો હેત તો વિષયમાં પણ થાય છે અને વિષયમાં થાય તો એ માયાનું કાર્ય થાય અને માયાનું કાર્ય થાય તો બંધન કરતા થાય અને એ બંધન કરતા થાય તો જીવનની મોક્ષમાર્ગની અંદર વિઘ્નરૂપ બને. તો મહારાજ કે એવું હેત પણ ઠીક નહીં. વળી પાછો મહારાજે વિચાર ફેર્યો. મહારાજ કે અમને પાછું બહુ વિચાર કર્યો ત્યારે એવું જણાવો કે એ જો ભગવાન સંબંધી માયા હોય, ભગવાન સંબંધી જો હેત થઈ જાય, વિષય સંબંધી આસક્તિ અનાસક્તિ કરીને ભગવાનની અંદર આસક્તિ થઈ જાય તો મહારાજ કે એ માયા પછી રહેતી નથી, એટલે એવું કરીએ તો ઠીક. પણ વળી પાછું મહારાજે પાછો ટર્ન કર્યો. મહારાજ કે એમાં પણ અમને શંકા એવી પડે છે કે જો જીવાત્માની પ્રકૃતિ હેત સ્વરૂપ, મહારાજે પુરાણનો દ્રષ્ટાંત આપ્યો
મહારાજ કે જે 16,100 જે ભગવાનની રાણી હતી ભગવાન કૃષ્ણ અવતારમાં આપણે કહીએ છીએ 16,108 ભગવાનની રાણી કરી મહારાજ કે પૂર્વે બધી અપ્સરાઓ બ્રહ્માજીનો તપ કર્યો બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું અને બ્રહ્માજીને કીધું તમે આ જગતની અંદર તમે દેવોને સેવ્યા મનુષ્યને સેવ્યા અસુરોને એટલે દૈત્યોને પણ અમે સેવ્યા પણ અમે પુરુષોત્તમ નારાયણને ક્યારે પતિભાવે સેવ્યા નથી તમારા ઉપર એવી કૃપા કરો કે અમે પુરુષોત્તમ નારાયણને પતિભાવે સેવ્યા એટલે બ્રહ્માજીએ કીધું કે એના માટે તપ કરવું પડે અને પછી હજારો વર્ષો સુધી એ અપ્સરાઓએ તપ કર્યું અને તપ કર્યું પછી અષ્ટવક્ર ઋષિ નારદજીએ વરદાન આપ્યું કે તમારો સંકલ્પ પૂર્ણ થાય તમને ભગવાન નારાયણ રૂપે પ્રાપ્ત થાય અને ભગવાન જયારે કૃષ્ણ અવતારની અંદર ભગવાન પ્રગટ થયા ત્યારે 16,100 અપ્સરાઓ હતી અને પરમાત્માએ પોતાના પટરાણી બનાવ્યા પોતાના રાણી તરીકે સ્વીકાર્યું પણ ત્યાં મહારાજે બહુ સુંદર વાત લખી મહારાજે ત્યાં લખ્યું કે એ ભગવાનને આટલું તપ કર્યા પછી પામ્યા પછી પણ ભગવાનનો મહિમા જાણ્યા ભગવાનને સકામ ભક્તિ હતી ને ભગવાનને પતિ ભાવે ભજવો પાપમાં હતા એવી ભક્તિ સાથે હેત કર્યું તો ભગવાનના સ્વરૂપમાં જેવું હેત થયું એવું જયારે શામ ભગવાનના પુત્ર હતા એની અંદર જયારે રૂપ દેખાણો ત્યારે એમાં પણ હેત એવું ને એવું થયું ભગવાનને એટલે મહારાજ કીધું આમાં ઘણી વખત હેત કરવાની પ્રકૃતિ હોય ને એટલે કેવું થાય કે ભગવાન કરતા અધિક જ્યાં પોતાને મનાય એવા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એવા વિષયનો યોગ થાય એટલે ભગવાનને જીવનમાં પડતા મૂકે અને આપણને ઘણાને એવું થતું હશે આ માયાનું સ્વરૂપ કેવું વિઘ્ન કરે વાળા ભક્તો કે ભગવાનનો મહિમા સમજાયા પછી પણ ભગવાનના કારણ કે સ્વભાવ કેવો છે મનુષ્ય પ્રકૃતિ એવો સ્વભાવ છે કે પોતાને ગમતો જયારે વિષયની પ્રાપ્તિ થાય ત્યારે એ વિષયની અંદર સહેજે જીવાત્મા આકર્ષાય અને આકર્ષાય એટલે મન એની અંદર આકર્ષાય પછી જીવને ખેંચે પાછો એ તો જીવ કેવો છે જીવ શાશ્વત છે જીવ નોકો છે મહારાજે બહુ સુંદર વાત સમજાવી કે આવી અવસ્થાનું કારણ મહારાજે બતાવ્યું કે હેતનું સ્વરૂપ કેવું હોય પ્રીતિનું સ્વરૂપ કેવું હોય માયાનું સ્વરૂપ કેવું હોય સમજણનું સ્વરૂપ કેવું હોય જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય ભક્તિનું સ્વરૂપ કેવું હોય એને યથાર્થ સ્વરૂપની અંદર જ્યાં સુધી જીવાત્મા નથી સમજતો અને કેવળ ઉપરછલ્લી દ્રષ્ટિએથી જ આપણે જો ભક્તિની અંદર અનુરાગ કરીએ ને ત્યારે ઘણી બધી વિટમણાઓ વિઘ્ન થવાના એની અંદર શક્યતાઓ રહે છે એટલે મહારાજે બહુ સુંદર ડિસેક્શન કરીને આ વાતને સમજાવ્યું મહારાજ કહે કે જયારે શાંત તરફ દ્રષ્ટિ ગઈ ભગવાન જેવો ભગવાન કરતા અધિક રૂપ જોયું તો એમાં મોહાણે અને એ રીતે વિઘ્ન થાય એટલે મહારાજ કહે કે આવી પ્રકૃતિ કોને સારી પડે તો જેને એક વૃત્તિ કરવાની જેનો સ્વભાવ કે એની પ્રકૃતિની અંદર એની એક વૃત્તિ હોય બીજી કોઈ વૃત્તિ ડગે નહીં એવી જેની વૃત્તિ હોય એના માટે તો ભગવાનના હેત કરીને એટલે સકામ જેની ભક્તિ કીધી અથવા વિષય સહિત મહારાજ કીધું પંચ વિષય સહિત જયારે ભગવાનની અંદર પ્રેરાય અને એની અંદર એક રૂપતાથી મનને પુરવાઈ દે એવી જેની વૃત્તિઓ હોય તો એના માટે તો હેત માયા બંધન કરતા થતી નથી પણ જેની એવી વૃત્તિ ન હોય એને કેવી સમજણ રાખવી મહારાજે બહુ સુંદર વાત સમજાવી મહારાજ કે જે આ 24 તત્વ છે ને એ 24 તત્વથી આ જીવ નોખો છે પોતાના આત્માને પહેલા ઓળખે આ શરીર આદિ જે સંપત્તિ આપણને જે મળી છે એ રજ સત અને તમ ગુણે યુક્ત છે એમાં જે ઇન્દ્રિયો છે 10 ઇન્દ્રિયો છે એ રજોગુણનો એ સંપત્તિ છે જે અંતઃકરણની અંદર અમે એના દેવતા જે છે એ સત્વગુણની સંપત્તિ છે આ પંચ વિષય પંચભૂત આદિ જે છે તમોગુણની સંપત્તિ છે આ બધી સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ છે પણ જીવાત્મા કેવો છે મહારાજે ત્યાં વચનામૃતની અંદર આ વાત સમજાવી મહારાજ કે જેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ છે એમ આ ત્રણ દેહ અવસ્થા જે છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ સ્વપ્ન જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થા આ આ જે અવસ્થા છે આ ત્રણ જે દેહ છે આ આ વિકારે યુક્ત છે આ બધા વિકાર યુક્ત છે અને આત્માનું સ્વરૂપ કેવું છે કે એનાથી ભિન્ન છે એ શાશ્વત છે એની અંદર કોઈ વિકાર નથી નિર્વિકાર છે પણ જયારે માયાના યોગની અંદર જીવાત્મા આવે છે શરીરના યોગની અંદર આવે છે બદ્ધ અવસ્થાની અંદર જીવાત્મા આવે છે અને પોતાના મૂળ અસ્તિત્વને ભૂલીને એ દેહપરાયણ થઈ જાય છે એટલે કે દેહપરાયણ થઈ જાય છે પછી દેહના અસ્તિત્વને પોતાનું મૂળ અસ્તિત્વ સમજી અને એના સુખની પાછળ પછી પ્રકૃતિને આધીન થઈ જાય છે મહારાજ કે જેની નિષ્ઠા એવી દ્રઢ કરીને આત્મનિષ્ઠા જેને દ્રઢ કરી હોય આત્મ સ્વરૂપની ઓળખાણ જેને દ્રઢ કરી હોય એના માટે એવી જે સમજણ રાખીને મહારાજ એવું જ્ઞાન જેને પોતાના જીવનની અંદર સંપાદન કરી અને પછી ભક્તિ પરાયણ થાય ને ત્યારે એને માયા વિઘ્ન ન કરે એ તો માયા કોઈને છોડતી નથી આ વાત બહુ સમજવા જેવી છે આ જગતની અંદર વાલા ભક્તો આપણને ભગવાનની પ્રાપ્તિ માટે જો સનાતન ધર્મોએ અલગ અલગ પરિભાષાની અંદર સિદ્ધાંત એક જ સમજાયો છે આપણા સનાતન વૈદિક પરંપરાની અંદર ત્રણ તત્વને મહત્વ આપ્યું છે જીવ તત્વ માયા તત્વ અને પરબ્રહ્મ તત્વ જેમ હમણાં સંતોએ પણ વાત કરી ને ભગવાન પરબ્રહ્મ તત્વ એક જ છે એના સ્વરૂપ આપણને અનેક જોવા મળે છે મચ્છ કચ્છ વરા રામકૃષ્ણ આદિ અવતાર ભગવાન સ્વામિનારાયણ આપણને અનેક અને આ તો જેટલા
વર્ણન થઈ શકે એટલા છે, બાકી એનાથી પણ આનંદ અપાર પરમાત્માના સ્વરૂપ છે. વચનામૃતની અંદર મહારાજે આ વાત લખી, મહારાજ કે ભગવાન અક્ષરધામની અંદર સદા સાકાર દ્વિગુજ દિવ્ય મૂર્તિ મહારાજની અખંડ બિરાજે છે. એ ભક્તના કલ્યાણને અર્થે જ્યાં જેવા બ્રહ્માંડમાં જેવા સ્વરૂપે ઘટે એવા સ્વરૂપે દર્શન પણ દે છે અને એવા પોતાના ઈશ્વરને પ્રકાશિત પણ છે. એટલે પરમાત્મા માનો કે કોઈ એક સ્વરૂપે ધારણ કર્યું હોય અને એ સ્વરૂપને આધીન પ્રકૃતિ અને સમય અને પરિસ્થિતિ પ્રમાણે જેવો પ્રકાશ પોતાના ઈશ્વરના દર્શન કરાવ્યા હોય તો એટલી જ સામર્થિ છે એવું સીમિત નથી. પરમાત્મામાં અનંત અપાર સામર્થિ છે, પણ ત્યાં પ્રકાશ કેટલી કરી, જેટલી જરૂર હતી એટલી કરી. જ્યાં જરૂર નથી ત્યાં ભગવાન પોતાને ઐશ્વર્યને પ્રકાશતા નથી. નહીતર ભગવાનને આપણે સામાન્ય, હું ઘણી વખત દર્શન દઉં છું, આ બલ્બના ફિલામેન્ટને આપણે જોવું હોય ધારીને તો આપણે જોઈ શકતા નથી. સૂર્યને જોવા હોય તો આપણે નરી આંખે બહુ ઝાઝો ટાઈમ ન જોઈ શકીએ, આપણી આંખો એની ક્ષમતા પૂરી થઈ જાય. તો જે આવા અનંત સૂર્ય ચંદ્રના જેની અંદર તેજ રહેલું છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આપણે કેમ જોઈ શકીએ? આપણે ન જોઈ શકીએ, નરી આંખે તો બિલકુલ ન જોઈ શકીએ, જેને ચરમ ચક્ષુ કીધા એનાથી ન જોઈ શકે. પણ એટલે ભગવાનને અમાયિક કીધા છે, માયિક તત્વથી અમાયિક તત્વની પ્રાપ્તિ ન થાય. એટલે અમાયિક કરવા માટે આ સત્સંગ રૂપી આપણે જયારે સાધન કરીએ ત્યારે ભગવાન તત્વને અમાયિક દ્રષ્ટિ દ્વારા, અંતમનની દ્રષ્ટિ દ્વારા ભગવાનને પામીએ. પણ ભગવાનનું સુખની અનુભૂતિ જીવાત્માને સતાય થાય. એટલે મહારાજ કહે કે ભગવાન ભક્તને અર્થે, ભગવાન કર્મ બંધનને વશ નહીં. આપણે બધાના જન્મ જે થયા ને કર્મને આધીન થયા, પણ ભગવાનનું જે પ્રાગટ્ય ધરા ઉપર થાય છે એ ભક્તના કલ્યાણને અર્થે. સ્વતંત્ર હોવા છતાં પણ ભગવાન પોતે સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને આ ધરા ઉપર પધારતા હોય છે કે જેથી કરીને મારા તમારા જેવા ભક્તોને ભગવાનના દર્શન, મૂર્તિના દર્શન થાય, ભગવાનના સ્વરૂપની ઝાંખી થાય. અક્ષરધામમાં કેવું સ્વરૂપ છે એની અનુભૂતિ કરવી હોય તો ધામમાં ગયા પછી, મુક્ત થયા પછી ભગવાનના સ્વરૂપની અનુભૂતિ થાય. પણ એ મુક્ત સાધના કરીને સિદ્ધ દશાને પામ્યા પછી જીવાત્માને પ્રાપ્તિ થાય. એ પ્રાપ્તિ ભગવાન સહજ રૂપે જીવાત્માને અત્યારથી અનુભૂતિ કરવાની શરૂ થાય તો આપણને એ વિષય તરફ આપણને આપણો ભેદ, આપણું આકર્ષણ અથવા તો આપણી પ્રીતિ એ જળવાઈ શકે. એના માટે એ શરૂઆત આપણને ધરાવ ઉપરથી થાય છે. આપણે ગઈકાલે પણ વાત કરતા હતા, આપણા શાસ્ત્રમાં સિદ્ધાંત બતાવ્યો, અંતે યામતી સાગર. શાસ્ત્રની અંદર બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો, જેવી મતિ હોય એવી ગતિ થાય. મતિ જો આપણી સુંદર ન હોય, મતિ આપણી સ્થિર ન હોય, મતિ આપણી ચોખ્ખી ન હોય તો આપણને ક્યારેય એના સુખની અનુભૂતિ પણ શાશ્વત કે થતી નથી. એટલે અત્યારથી એ શાશ્વત કરવાને માટે સત્સંગ રૂપી મહારાજ કે અમે આ ધર્મનું સ્થાપન કર્યું, આ ભક્તિનું માર્ગનું અમે પોષણ કર્યું કે જેથી કરીને જીવાત્માને એનો યોગ થાય. અને આ પરિપાટીની અંદર અત્યારથી ઘૂંટાતા જેવું, અત્યારથી પરિપક્વ થતી જાય અને એ ગુણ જયારે પરિપક્વ થાય ત્યારે ભગવાનના ધામની અંદર પણ એ અનુભૂતિની જીવાત્માને એ અહેસાસની આપણને અનુભૂતિ થાય. નહીતર પરમાત્માના ધામમાં જવું કે એટલું સરળ નથી, વિદેશ આવું એટલું સરળ નથી હોતું. ભગવાનના ધામમાં જો અહીંયા જો અહીંયા વિઝા લાગે છે, જેને આવવું હોય પછી કોઈ બે નંબરમાં આવ્યું હોય તો પછી એને પછી કેવું રીતે રહેવાનું હોય છે આપણે જાણીએ છીએ. પણ અહીંયા જો આવવા માટે પણ જો વિઝા લાગતા હોય તો વિદેશ ભગવાનના ધામમાં જવા માટે કેવા વિઝાની જરૂર પડે, એની માટે પણ વિઝાની જરૂર પડે ને. કારણ કે જીવાત્માને ગતિ અહીંયા આગળ કર્મની ગતિ બતાવે શાસ્ત્રોએ. શાશ્વત એવો જીવાત્મા એ જે નિર્વિકાર એવો જીવાત્મા, પણ જયારે બદ્ધ અવસ્થાની અંદર આવીને વિકાર યુક્ત થાય છે, પોતાને દેહાભિમાને કરીને જયારે દેહ અવસ્થાની અંદર જીવાત્મા રહીને કે પોતે બદ્ધ અવસ્થામાં હોવાને કારણે પોતાના જ્ઞાનને, મૂળ સ્વરૂપને ભૂલી જાય છે અને પછી દેહની ક્રિયા માટે, દેહના સુખ માટે પછી કરવાનું ન કરવાનું બધું વિવેક અવિવેક બધાનો ત્યાગ કરી, ધર્મ અધર્મનો ત્યાગ કરી અને મનસ્વી જયારે વર્તે છે ત્યારે કર્મના ભાતા બાંધે છે. એ જીવાત્મા જયારે સજ્ઞાને કરીને ભગવાનના મહાત્મ્ય સહિત કરીને એક વૃત્તિ કરીને, મહારાજે તો ત્યાં વચનામૃતમાં ત્યાં સુધી શબ્દ લખ્યા કે ઇન્દ્રિય મનની જે વૃત્તિઓ છે એને વિષયમાંથી ખેંચી લે, ઉખાડી નાખે અને ઉખડી જાય જયારે મનની વૃત્તિઓ, પછી વિષયનો યોગ થાય ને તો એનો પાશ ન બેસે. જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી એનો પાશ બેસે છે, પણ જયારે આકર્ષણ ન રહે પછી યોગ થાય ને તો આપણને ભાવ નથી થતો. આ અનુભવ જીવનમાં તમે આ બધા કેવા શાસ્ત્રોના વચન આપણે અનુભવ પણ કરતા હોઈએ છીએ, પણ ત્યારે એ બધું ધ્યાન આપણે કેન્દ્રિત કરતા નથી, જોતા નથી. એટલે તમને કોઈ વિષય નથી ગમતો અને કોઈ કોઈ રંગ નથી ગમતો, કોઈ ભોજન નથી ગમતું, કોઈ પદાર્થ નથી ગમતો, તમારી થાળીમાં મુકાણો છે તો તમને ખાવાનું મન નથી થતું, ભલે ગમે તેટલું સ્વાદિષ્ટ હોય. કેમ કેમ એવું થયું? વાનગીમાં કોઈ ખોટ નથી, વાનગી તો સારી જ છે, બીજાને ભાવે જ છે, પણ તમને નથી ભાવતી, તમને અરુચિ થઈ ગઈ છે ને. તો જેમ તમારી વૃત્તિ એમાંથી અભાવ આવી ગયો, એ અભાવને કારણે તમને એનું મહત્વ છૂટી ગયું, તમને વિષયનો એની યોગ થવા છતાં પણ તમને એનું બંધન થયું નહીં. એમ જગત સંબંધી જે વિષયો છે, માયા સંબંધી જે વિષયો છે એમાંથી જયારે જીવાત્મા વૈરાગ્ય કરી લે, એમાંથી જયારે જીવાત્મા અભાવ લઈ લે,
અને એવા અભાવે સહિત જ્યારે યુક્ત આત્મા થઈ જાય, અને એટલું જ નહીં, કારણ કે નહીં તો દિશાહીન થઈ જાય. તમને હું ઘણી વખત તો મનની વૃત્તિને વિષયમાંથી તોડવી એક વસ્તુ છે અને ભગવાનમાં જોડવી બીજી વસ્તુ છે. તમે જો ભગવાન વિષયમાંથી વૃત્તિને પાછી ખેંચશો અને બીજે કોઈ ઠેકાણે એને જોડશો નહીં તો પાછી ફરી ભટકવાના ચાન્સીસ એના છે. એટલે એ જ જગ્યાએથી વિષયને વૃત્તિને પાછી ખેંચી ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્મા જયારે એની વૃત્તિને સ્થિર કરી દે છે. અને કેવી રીતે સ્થિર કરે છે? તેલ ધારવત, જેમ તેલની ધાર હોય એમાં અવિચ્છિન્ન, એમાં પછી કોઈ વિક્ષેપ ન પડે, એવી રીતે જયારે ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ જયારે સ્થિર થઈ જાય ત્યારે ભગવાન મય જીવાત્મા થાય, ત્યારે એ અનુભૂતિ છે ને એને બ્રહ્મસ્થિતિ કીધું શાસ્ત્ર. જે ભગવાનના મય થઈ ગયું, ભગવાનની અંદર જ પોતાના અસ્તિત્વને જોયું, પોતાનું અસ્તિત્વ મોક્ષની પરિભાષા ઘણા શાસ્ત્રો એને કીધું કે બ્રહ્મ રૂપ થઈ ભગવાન રૂપ થઈ જવું, તો ભગવાનના રૂપ એટલે ભગવાન થઈ જવાતું નથી. આ વસ્તુ સમજવી. મહારાજે વચનામૃતની અંદર સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે સ્વામી સેવક ભાવ તો રહે જ છે, પણ કેવી રીતે સેવક ભાવ રહે છે? કે ભગવાનના સ્વરૂપની અંદર એક ભાવ થઈ જાય છે. મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું કે જેને કોઈને ઈશ્વર હોય એની વૃત્તિ કરીને અંદર પ્રવેશે છે, એના એના જેવા વિચાર થઈ જાય છે, એની જેવી ક્રિયાઓ થઈ જાય છે, એની અંદર ઓતપ્રોત થઈ જાય છે. અમે ઘણી વખત દ્રષ્ટાંત દઈએ, આપણે ચલચિત્ર જોઈએ, પિક્ચર જેની કે સિનેમામાં કે કોઈ ટીવી ઉપર કે આની અંદર જોતા હોઈએ, અને ઘણી વખત આપણે એની અંદર એટલું એકાગ્ર મન કરી દઈએ છીએ કે એના અનુભૂતિ આપણને ખબર છે કે એમાં પડદા ઉપર નાટક જ થાય છે, ખબર છે ને, પણ છતાંય આપણી અનુભૂતિ કેવી થાય છે? એમાં કોઈ દુઃખનો સીન આવે અથવા તો કોઈ એવા દ્રશ્યો આવે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. એની અંદર કઈ વેદના આવે તો એ વેદના આપણે અનુભવીએ છીએ. એમાં કઈ હાસ્યના એવા ચિત્રો આવે તો આપણે એના આનંદને અનુભવીએ છીએ. આપણને ખબર છે કે એના ઉપર નાટક થાય છે, પણ છતાંય કેમ એની અનુભૂતિ થઈ? કે આપણે એની અંદર પોરવાઈ ગયા, એની અંદર એકાત્મ ભાવ થઈ ગયો. તો જેવી રીતે એવા એમ જગતના વિષયને પણ એવું છે, વિષયની અંદર તમે ઓતપ્રોત થઈ જાઓ. આપણે કહીએ ને એનો સ્વભાવ લોભી છે, કેમ એવું થયું? હા, માણસ જેવો માણસ છે, જીવ જેવો જીવ છે, ઇન્દ્રિયો જેવી ઇન્દ્રિયો છે, વિષય જેવો વિષય છે, પણ છતાંય આપણે કહીએ છીએ કે લોભી છે, લાલચી છે, ક્રોધી છે, આ કામી છે, આ બધા આપણે દ્રષ્ટાંત દઈએ છીએ ને. શા માટે એવું દ્રષ્ટાંત થયું? જીવનું સ્વરૂપ એવું નથી, પણ જીવને એવા વિષયની અંદર ઓતપ્રોત એવી થઈ ગઈ છે કે એના સ્વભાવ, એ પ્રકૃતિ સ્વભાવ એનો પોતાનો બન્યો. સમજે છે ને વાત? આ જે સ્વભાવની જે એકાત્મ ભાવ થાય છે ને, એ જગત સંબંધી જયારે થાય ત્યારે બંધન કરતા છે, ભગવત સંબંધી જાય ત્યારે મુક્ત કરતા છે. અને એટલે પરિભાષા શાસ્ત્રો ભગવાનને પામવા અને ભગવાનના થવું એ જીવાત્માનું પરમ લક્ષ્ય. વચનામૃતની અંદર મહારાજ એટલે લખ્યું, ભગવાનથી પ્રાપ્તિથી મોટી આ જગતમાં બીજું કોઈ પ્રાપ્તિ નથી. એના બે કારણ, એક તો એક પ્રાપ્તિ એવી છે કે જે ક્યારે છીનવાની નથી. એક વખત ભગવાનની મય જીવાત્માને પોતાના આત્માને પોરવી દીધા, ભગવાનના દાસ થઈ ગયા, ભગવાનની અંદર સમર્પિત થઈ ગયા, પછી જીવાત્માને એ સુખ ક્યારે છીનવાનું નથી. કારણ કે ભગવાનની પ્રાપ્તિ માયા પર છે. આવરણ ક્યાં સુધી છે? માયાના જ્યાં સુધી યોગમાં છો ને ત્યાં સુધી આવરણ છે. એમ હમણાં કીધું, અક્ષરથી પર એવા પુરુષોત્તમ નારાયણ છે, એ પરમાત્મા સુધી પહોંચ્યા, અને માયાનું જોડ છે ને અક્ષરથી નીચે છે. માયાનું આવરણ જે છે ને અક્ષરથી નીચે છે. બ્રહ્મથી પ્રકૃતિ જયારે શરૂઆત થાય ને, પછી માયાનું આવરણ, જે રથ સત્તમ ગુણનું આવરણ આવે છે, એની ઉપર જે છે માયાતીત છે, બરાબર. એટલે એની અંદર, એટલે આપણે અક્ષરનો શોક એક બીજો શબ્દ પણ ગુણાતીત કહીએ છીએ, જે ત્રણ ગુણ રથ સત્તમના ગુણોથી ઉપર જે છે એ રથ છે, અને એનાથી પણ ઉપર પુરુષોત્તમ નારાયણ છે. આ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિની માટે જીવાત્માને દાખલો કરવાનું જયારે પરમ લક્ષ્યને જયારે નિર્ધારિત કર્યું હોય, ત્યારે એ પ્રાપ્તિની અનુભૂતિ આગળ આ સંસારના સ્વર્ગાદીના ઇન્દ્રાદી લોકના બધા જે સુખ છે એને તુચ્છ ભાસે. પછી એનો યોગ થયા પછી પણ એનું બંધન થતું નથી. પણ જ્યાં સુધી, ક્યારે એ અવસ્થા થાય? મહારાજે કીધું, 24 તત્વોથી યુક્ત જે આ શરીર છે, એ શરીર જે એના જે ધર્મ છે, પ્રકૃતિ છે, એનાથી પોતાના આત્માને ભિન્ન સમજે, પોતાના આત્મ સ્વરૂપને પહેલા ઓળખવાની જરૂર છે. અને એવા આત્મ સ્વરૂપને ઓળખી અને જયારે આ ત્રણેય ગુણોથી પર થઈ, ત્રણેય અવસ્થાથી, જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અને સ્થૂળ સૂક્ષ્મ કારણ, અત્યારે દેહથી પર જે ક્ષેત્રજ્ઞ એવો જે પોતાનું આ જે આત્મા છે, એ આત્માને ઓળખે. આ ક્ષેત્ર છે એ કાર્ય કરવાનું સ્થાન છે, જળ પ્રકૃતિ છે, એને શાસ્ત્રોએ જળ કીધું. શરીર જળ છે, આપણને હાલતું ચાલતું દેખાય છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી અંદર જીવ છે ત્યાં સુધી. જીવ નીકળી જાય પછી શું છે? પછી જળ છે, પછી એની અંદર ચૈતન્ય તત્વ નથી. કોઈ પણ વૃક્ષ આદિ હોય તમે સુકાઈ જાય, પછી કાષ્ટ થઈ જાય છે. હા, એની અંદર શરીર, કોઈ પશુ પક્ષીના પણ શરીર હોય, તમે એમાંથી પ્રાણ નીકળી જાય પછી એ શબ્દ થઈ જાય છે, એની અંદર ચૈતન્યતા નથી, એ જળ પ્રકૃતિ છે. એટલે સ્થૂળ સૂક્ષ્મ આદિ કારણ આ બધા જળ અવસ્થા છે. એનાથી જયારે ચૈતન્ય અવસ્થા, જયારે પોતાનું આત્મતત્વ, જે ક્ષેત્રજ્ઞ છે એને શાસ્ત્રોએ કીધું, એવું ક્ષેત્રજ્ઞ એના તત્વને જાણે, એને ઓળખી રાખે, એનાથી બંધાય નહીં. અને એને એના માટે વચનામૃતની અંદર મહારાજે વિશેષ શબ્દ વાપર્યો કે એનો સ્વામી થઈ ગયો.
ક્ષેત્રજ્ઞ એટલે એનો સ્વામી થઈને એનો એની એના નિયંતા થઈને પોતાની ઇન્દ્રિયો અંતકરણ ઉપર જેનો નિયંત્રણ છે એવો જે સ્વામિત્વ એવો જે આત્મા છે એ જયારે પોતાના અસ્તિત્વને જયારે સમજી અને પોતાના નિયંત્રણની અંદર ઇન્દ્રિયો અંતકરણને રાખી મન બુદ્ધિને રાખી એને જયારે કાર્યની અંદર પ્રેરાય ત્યારે એને ખબર છે કે મારે કેટલું કરવું કેટલું ન કરવું ક્યાં મારે જોડાવું ક્યાં ન જોડાવું શું મારે કરવું પણ આ બધાનો સાર કેટલો નીકળે ત્યારે આ બધું સમજાય જયારે મોક્ષનો ખપ ઉદય થાય ત્યારે આ બધું આપણે જ્ઞાનની વાત કરી અને મહિમા ક્યારે સમજાય જયારે જીવાત્માની અંતર મુમુક્ષુતા જાગે મુમુક્ષુતાનો એને અંકુર જાગે ત્યારે એને આ સંકલ્પ થાય કે મારે હવે ભગવાન ભજી દેવા છે મારે હવે એકાંતિક થયેલું છે મારે હવે ભગવાનના ધામમાં આ જન્મ મળ્યો છે જન્મના તમામ ધર્મને આપણે નિભાવવો છે પણ એ નિભાવવાની સાથે મારે આત્મકલ્યાણ કરવું છે ફરી જન્મ મરણના ચક્રમાં આવવું નથી આવું જયારે મુમુક્ષુતાનો અંકુર ઉદય થાય ને ત્યારે બધા મહિમાનો સાર આવે ત્યારે આ મહિમાને આપણે સમજીએ ત્યારે એનું આચરણ કરી શકીએ અને એવા આચરણ દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી જીવાત્મા પહોંચી શકે એટલે મોક્ષની પરિભાષા વાળા ભક્તો શાસ્ત્રોની અંદર ગહન રીત પણ બતાવી છે અને સહજ રીત પણ બતાવી છે આ બંને વસ્તુ સમજવાની છે જ્ઞાની છે એના માટે ગહન માર્ગ પણ જેને કહેવાય કે વ્રત તપ તીર્થ આદિ જે બધા સાધનો બતાવ્યા છે એને પ્રકૃતિને આધીન થઈને જીવાત્મા જે માર્ગને અનુસરી શકે એ માર્ગને અનુસરી પોતે મોક્ષ સુધી પહોંચી શકે એવા ગહન માર્ગ પણ બતાવ્યા છે અને સરળ માર્ગ પણ બતાવ્યો મહારાજ કે કદાચ એટલું જ્ઞાન નથી કદાચ એટલી બુદ્ધિ નથી પહોંચતી પણ પોતાના આત્મ કલ્યાણ કરવાની જો ચિંતના હોય જીવાત્માને મક્કમતા હોય એની અંદર કોઈ બીજો વિકલ્પ ન હોય મારે મારા જીવનનું કલ્યાણ કરવું છે તો એ ભગવાનને શરણે રહીને ભગવાનની ભક્તિ માત્ર કરે ને આજ્ઞામાં રહીને તો પણ મહારાજ કે નિરોપાળ થઈ જાય આ સરળ માર્ગ બતાવ્યો ભગવાન નિતર તો બહુ શાસ્ત્રની અંદર મોટા મોટા યજ્ઞ કરવાનું તીર્થ કરવાનું તપ કરવાનું વ્રત કરવાનું ચાંદ્રાયણ કરવી સત્સંગ જીવનની અંદર તો ચાર પ્રકરણ તો ચાંદ્રાયણના લખ્યા છે જો આપણે બધાને અનુસરવા જઈએ ને તો એમાં તો ઘણી વખત કેવું છે કે આપણી શ્રદ્ધા ન ટકી શકે એની અંદર આપણે ચાલતોમાં એકાદશી માંડ ગણે થતી હશે થાય ને એવું એકાદશી કરવી હોય આખે દિવસ બીજા કામમાં કદાચ ગયા હોય ને બીજા પ્રવૃત્તિ માઇન્ડ બીજે ડાયવર્ટ થઈ ગયું હોય તો એકાદશી પણ આપણે ભૂખ્યા રહી જઈએ આખો દિવસ કઈ કામ હોય કોઈ કોઈ એવા વિષયની અંદર કોઈને પ્રોજેક્ટ હોય કોઈને ટાર્ગેટ પૂરા કરવાના હોય આપણે નથી થતું એવું થાય છે પણ એ ભૂખ્યું રહેવાય પણ એકાદશી નું નામ આવે ને આપણે વ્રત કરવાનું થાય ત્યારે આપણી શ્રદ્ધા રહેતી નથી એમ થાય કે આગલે દિવસે સાંજે પાછું કાલે એકાદશી છે બરાબર આગલે દિવસ સાંજે બે ટન દૂધ લીધું હોય અને જેમ પૂરી થાય એટલે ગઈકાલે એકાદશી હતી સાધનો પ્રદાન પણ એટલું માટે મહારાજ કે ગમે તેમ કરીને વૃત્તિ ભગવાન ના રહે બરાબર એટલે જો તમે જો એકાદશી મહારાજ તો બને તો નકોડી રહેવી નકોડી ના રહેવાય તો મહારાજ કે ફળાર કરીને એકટાણું કરીને છેવટે કરવું અને પણ ભગવાનની ભક્તિ થાય મૂળ હેતુ એટલો છે તો કહેવાની પાછળનો હેતુ વાળો ભક્તો એ છે એનો મહિમા જીવાત્માને સમજાય કે મારે આ જન્મને છેલ્લો જન્મ કરવો છે મારે આ જન્મ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે અને એવા સમજણે સહિત જયારે વિરક્ત થઈને જગતના વિષયથી વૈરાગી પામીને અને ભગવાનની અંદર એકરૂપતા કરીને જીવાત્મા જયારે કર્મ કરશે ને ત્યારે કર્મ બંધન રૂપ નહીં થાય અને અન્યથા જો જીવાત્મા દેહાભિમાન અથવા દેહાવસ્થાની અંદર પ્રદાન પણ સમજીને કર્મ કરશે તો બંધન થતા થાય આપણે બધા આ જગતની અંદર અને એટલા માટે સહજ માર્ગ છે ને સરળ માર્ગ બધો કાયમ માટે સુખરૂપ હોય એવો જરૂરી નથી ઘણી વખત આપણે કહીએ સહેલો માર્ગ છે પણ એ સહેલો માર્ગ કાયમ આપણને પોતાના લક્ષ સુધી ન પહોંચાય એ અમુક ડિસ્ટન્સ સુધી આપણને મદદરૂપ થઈ શકે પણ એ પરમ સિદ્ધિની પ્રાપ્તિ ન કરે એટલે આપણી પરમ સિદ્ધિની પ્રાપ્તિ અને એમાં એ જગતનો માર્ગ બધા અત્યારે છે ને સરળ ગોતતા થઈ ગયા છે આ બહુ વ્યવહારિક વાત છે બધાને તમે જુઓ ને તો સસ્તાની અંદર સુખ જોઈએ છે આપણે બધા તમે જુઓ એટલે અમુક કન્ટ્રીઓનું નામ ના લેવાય ને ત્યારે કોઈને પાછું એમ થાય તો અમુક કન્ટ્રીઓના માર્ગ કેવા ડુપ્લિકેટો આવે છે એની ગેરંટી નો હોય છે ને એમ આમાં આમાં કેવું છે સસ્તું મળી જાય તમને થોડા દિવસ તમને એનો અહેસાસ પણ થાય બધી આર્ટિફિશિયલ બધા બધા ડેકોરેશન એના સામાન હતું આપણે કહીએ છીએ એની ગેરંટી ન હોય તો એનું એવું છે કે તમને મળે કેમ આ જગતમાં બધું મળે છે પણ એની ગેરંટી નહીં જયારે જે કદાચ થોડું અઘરું પડે થોડું મોંઘું પડે થોડું પરિશ્રમ કરીને મળે પણ તમને ગેરંટેડ માર્જિન મળે ને એ તમને લોંગ ટાઈમ તમને એનું બેનિફિટ મળે એમ મોક્ષની અંદર પણ એવું છે અત્યારે જગતની અંદર વાતો કરનારા ઘણા બધા છે પણ ગેરંટેડ માર્ગ કયો છે તો કે જે માર્ગ શિક્ષા પત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે લખ્યો એ માર્ગને જો અનુસરશું તો એ ગેરંટેડ માર્ગ છે એની અંદર
મોડું થાય એમાં કદાચ પરિશ્રમ વધારે કરવો પડે, એની અંદર કદાચ આપણે મર્યાદાઓ વધારે સાચવવી પડે, પણ એ માર્ગ ગેરેન્ટેડ માર્ગ છે અને ભગવાન સુધી પહોંચાડવા. બીજા બધા માર્ગની અંદર કદાચ આપણને સહેલું દેખાય, નજીક દેખાય, કદાચ બહુ પ્રકાશમાન માર્ગ દેખાય, લાઈટ ની બધું બરાબર રોશની કરી છે, ચોખ્ખો દેખાય, ફૂલ વિચારેલા હોય, પણ એ માર્ગ ગેરેન્ટેડ નથી કે માર્ગ ઉપર ચલાય. એટલે આ સત્સંગની અંદર મહત્વ શાસ્ત્ર બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષા પદ્ધતિ લખીને ત્યારે એમાં મહારાજે કેટલી વખત આ શબ્દ વાપર્યો, સત્શાસ્ત્ર પ્રતિપાદિતા. અમે જે આ વાત કરી છે કેવી છે, આ કોઈ કપોળ કલ્પિત વાત નથી, સત્શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત થયેલી એવી જે વાત છે, જેની અંદર પ્રમાણિત વાત છે, અનુભૂત વાત છે, અને એ જેને સિદ્ધ થયેલી વાત છે, એવી સિદ્ધ વાત અમે આ શિક્ષા પદ્ધતિ આદિ ગ્રંથોની અંદર લખી છે. તો એને અનુસરીને જીવાત્મા પોતાના મોક્ષ માર્ગ ને ચાલે. ભક્તિનો માર્ગ વાળો ભક્તો એટલો જ સરળ છે. ઘણી વખત અમે ગઈકાલે પણ કીધું કે અમે યુવાને પ્રશ્ન પૂછ્યો હતો કે ધર્મના માર્ગની અંદર ઘણી વખત કઠણ જ આપણને લાગતું, કઠણ છે નહીં, આપણે માની લીધું છે કઠણ છે, આપણે માની લીધું છે કે આ ન પડાય, અથવા તો અમારાથી નહીં થાય, અથવા બહુ અઘરું છે, એ અઘરું માની લીધું છે એટલે આપણને અઘરું લાગે છે. તમે એને માનો, બાકી જીવનની અંદર આપણે આમ દાખલા તરીકે અમે દ્રષ્ટાંત આપીએ, એમાં લખ્યું ખોટું ન બોલવું, તો એ સહજ વસ્તુ છે ને, એ તો બહુ સહજ વસ્તુ છે. અભક્ષ્ય ન ખાવું, કેમ ગઈકાલે પણ સંતોષ સરસ વાત કરી, અભક્ષ્ય બહુ સહજ વસ્તુ છે. આપણે ગુ નથી ખાતા, ફોર એક્ઝામ્પલ માફ કરો શબ્દ મારા કદાચ કોઈને લાગે, પણ આપણે કોઈને એ અભક્ષ્ય છે. ઘણા જાનવરો એવા છે કે એની અંદર જ પોતાનું જીવન વ્યતીત કરે છે ને. કોઈ ભૂંડ હોય તમે જોયા છે તો ગટર, અહીંયા તો વિદેશની અંદર હોય, પણ આપણા દેશની અંદર તમે જો આખા ગામનો ઉકેડો જ્યાં નીકળતી હોય ત્યાં ભૂંડ રહેતા હોય, એની અંદર આરોગતા હોય, કરે છે ને, એના માટે ખોરાક છે. તો શું આપણે એને ખોરાકને આપણે લઈએ છીએ? અભક્ષ્ય છે. તો એ વસ્તુને આપણે સહજતાથી સ્વીકારી લીધી છે, તો આપણે એની પ્રત્યે ભાવ થતો નથી. કોઈ દુર્ગંધ આવતી તરત નાક ઉપર આપણે હાથ મૂકીએ, રૂમાલ મૂકીએ છીએ ને, અભાવ છે, આપણને સમજણ છે કે આ દુર્ગંધ છે, આ સુગંધ છે, મનને રૂચતું નથી. તો જેમ વિષયની અંદર જે જીવાત્માને આપણા માયાનું આવરણ વાળા મૂક્યું છે, કે માયાના સ્વરૂપને જો યથાર્થપણે ઓળખીને એના વિષયથી અમોહિત થઈ જઈએ, એના વિષયથી આપણે નિર્લેપ થઈ જઈએ, તો એની અંદર આપણને ત્યારે પછી બંધન થતું નથી. અને એટલે જયારે એ મનથી મનાઈ જાય છે કે આ નથી, પછી આપણી સામે કદાચ મેં કીધું હમણાં દ્રષ્ટાંત આપ્યું, મેં કીધું કોઈ રૂપા કોઈને ભાવે છે, કોઈને નથી ભાવતું, અને જેની તાળીમાં મુકાણો બન્યો છે તો સ્વાદિષ્ટ, પણ જેને નથી ભાવતું એના પ્રત્યે માન થતું નથી, એના પ્રત્યે આકર્ષણ થતું નથી. જેને ભાવે છે એની અંદર આકર્ષિત થાય છે, એની અંદર બે બે વટે વધારે ખાઈ. પણ આ બધું કેવું છે, શરીરના પોષણ માટે આપણે દ્રષ્ટાંતના રૂપમાં સમજાવે છે. આપણે જે વાત કરીએ છીએ શાશ્વત સુખની વાત કરીએ છીએ. મેં કીધું શરૂઆતમાં મેં એટલા માટે કીધું, બે પ્રકારના સુખની શાસ્ત્રોએ વ્યાખ્યા કરી છે. એક દેહ સંબંધીના સુખ છે, અને એ દેહ સંબંધીના સુખ તો મર્યાદિત છે, એ નાશવંત છે, એક વખત આપણને અનુભૂત કરાવશે, થોડો રાહત અપાવશે, પણ વળી પાછા આપણને અભાવી પરિસ્થિતિમાં મૂકી દેશે. તમે બપોરે જમ્યા હતા બરાબર, આજે ફરી ભૂખ લાગી જ ન લાગી, લાગી ને, કેમ લાગી? કારણ કે નાશવંત હતું. એ સુખની અનુભૂતિ કઈ, જયારે ખાધું ત્યારે તૃપ્તિ થઈ, સ્વાદે લાગ્યો, બધું થયું, પણ અંતે નાશવંત હતું એની સુખની અનુભવ. હવે તમને સાંજે જમવાનું ન આપીએ, વાક વખાણ કરીએ તો પેટ ભરાશે મને એવું. આંજની અત્યારે કામ છે, અત્યારે વાળું કહીએ આપણે દેશી ભાષા, બરાબર, આપણે વાળાની અંદર આપણે એમ કહીએ સવારે બહુ સરસ જમ્યા હતા, એનું વખાણ કરત કરીએ અને સાંજે જમવાનું ન આપીએ, પ્રસાદ ન આપીએ, તો આપણી ભૂખ મટે નહીં, નાશવંત છે. પણ ભગવાનના મહિમાનો એક વખત તૃપ્તિ થઈ ગઈ ને, પછી એ તૃપ્તિ ક્યારે નાશ થતી? જયારે યાદ કરો ને તેનાથી તૃપ્તિ. ભગવાનનો મહિમા એક વખત દ્રઢ થયો, ભગવાનની અનુભૂતિ થઈ, ભગવાન સ્વામિનારાયણ 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 રામ રામ કૃષ્ણ, એક વખત અંતરમાંથી જયારે નાદ નીકળે છે ને, તમે જેટલી વખત નીકળો કાઢશો ને એને સ્મરણ કરશો ને, તો એ પાછી તૃપ્તિ આવશે, એનર્જી જનરેટ થશે, એ નાશવંત નથી એટલા માટે, એટલે અવિનાશી છે. તો આ સુખની પરિભાષાને આપણે સમજવી પડે, અને એ સુખની પરિભાષાની પ્રાપ્તિ માટે જે શાસ્ત્ર ઉપાય બતાવ્યા, જો મેં ગઈકાલે પણ વાત કરી હતી કે આપણા શાસ્ત્રો ચાર પ્રકારની પુરુષાર્થ બતાવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ઘણા એમ વિચારતા હોય ધર્મ એટલે કેવળ મોક્ષ માટે છે, એવું નથી. એ જગતની અંદર પણ આપણને માર્ગદર્શન કરે છે કે જેનાથી આપણે જગતના વિષયવાસનાના બંધનથી મુક્ત રહીને પોતાના જીવનને યથાર્થ રીતે આપણે સિદ્ધ કરી શકીએ, સાર્થક કરી શકીએ, અને એવું જીવન જીવીએ કે જે જીવન આપણને ભગવાનના ધામ સુધી અગ્રેસર કરે, લઈ જાય, આપણને લીડ કરે. એના માટે આપણને આ શાસ્ત્રોનો સત્સંગનો આપણને મહિમા બતાવ્યો છે. એટલે ખૂબ સુંદર આજે વિદેશની ધરતી ઉપર પણ મેં ગઈકાલે પણ વાત કરી હતી, બધા પોતાના પ્રારબ્ધ લઈને આવ્યા છે, કોઈ કમાવા આવ્યું છે, કોઈ નોકરી કરવા આવ્યા છે, કોઈ પોતાના ભણતર માટે આવ્યા છે, પણ જે જેના વિષય છે એ વિષય આપણે પ્રારબ્ધ લઈને આવ્યું છે. આ પાણી લખ્યું તો એટલે આવવાનું છે, ઈચ્છા તો ઘણા બધાની હોય પણ બધાનાથી અવાતું નથી, બધાના પ્રારબ્ધમાં નથી. એ પ્રારબ્ધ યોગે કરીને આપણને આ પ્રાપ્તિ છે. પૂર્વના કઈ કર્મ હશે, કઈ લેણ દેણ હશે, આ ધરતી ઉપર આપણું કઈક લેણું હશે, તો એ લેણથી અહીંથી આપણને આ પ્રાપ્તિ થઈ.
પણ એક વસ્તુ નક્કી છે, આ બધું કર્યા પછી પણ આ પૃથ્વીનું જે અહીંયા ઉત્પન્ન થયેલું છે બધું અહીં નહીં રહેવાનું છે. આમાંથી આપણે કઈ સાથે બાંધી જવાના નથી. અમેરિકામાંથી કોઈ બાંધી જવાનું નથી, કેનેડામાંથી કોઈ બાંધી જવાનું નથી, ઇન્ડિયામાંથી કોઈ બાંધી જવાનું. અહીંનું કર્મ, અહીંનું જે અસ્તિત્વ છે બધું અહીંનું જગતમાં રહેવાનું છે. આપણી સાથે જીવાત્મા સાથે ગતિ કરશે કે આપણા કર્મ ગતિ કરશે, અને કર્મ એવા કરીએ કે જે જીવાત્માને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય, ભગવાનના ધામ પાપ સુધી લઈ જાય, અધોગતિ તરફ લઈ જાય, એવાથી એને સાવધાન કર્યું, એને શાસ્ત્ર કીધું એનાથી સાવધાન કર્યું. એટલે આ જે સત્સંગનો મૂળ પાયો છે વાલા ભક્તો, કે જીવાત્માના આત્મકલ્યાણ માટે અને જીવાત્માના શ્રેય માટે. શ્રેયની અંદર ભગવાનને તો મહારાજે એમ લખ્યું કે અમારી શિક્ષાપત્રીને અનુસરે કે પરલોકમાં સુખ્યો થાય. મહારાજે વરદાન આપ્યું કે એમાં એટલું લખ્યું હોત ને કે અમારી શિક્ષાપત્રીને અનુસરશે એ ભગવાનના ધામમાં સુખ્યો થશે, પણ મહારાજે બે વરદાન આપ્યું. મહારાજે શું લખ્યું કે અમારી જે શિક્ષાપત્રીને અનુસરશે એ આલોકમાં પણ સુખ્યો થશે અને પરલોકમાં પણ સુખ્યો થશે. હા, આલોકમાં પણ ભગવાનની કૃપાથી જે અન્ન વસ્ત્ર આપણું કરીને ભગવાન એને સુખ્યા રાખશે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ પરમ સુખની અનુભૂતિ થાય. એટલે આ જે પ્રાપ્તિ આપણને કરાવી છે એ સત્સંગ દ્વારા ભગવાને કરાવી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવો સત્સંગનો યોગ મળ્યો છે. અને આમાં જે હમણાં સંતોએ વાત કરીને ઝાઝા ટોવાની જરૂર નથી હોતી. મહારાજના વખતમાં જો આપણે ધ્રુવ પ્રહલાદની વાત કરીએ ને તો શાસ્ત્રોની અંદર એવું લખ્યું, મહારાજે વચનામૃતની અંદર એની નોંધ લીધી કે ધ્રુવ પ્રહલાદ હતા ને તો એકલા હતા એમના જીવનમાં. એમની સાથે તમે જુઓ તો હિરણ્યકશિપના રાજની અંદર સત્સંગ નહોતો, ભગવાનની ભક્તિ નહોતી. એ પ્રહલાદજી એવા નીકળ્યા કે જેને ભગવાન નારાજીના ઉપદેશથી ભગવાનનો મહિમા સમજાવવાનું, ભગવાનની ભક્તિ કરી, તો એ એમના ભક્ત હતા, બાકી કોઈ ભક્ત નતા. રાવણની લંકામાં ભક્ત કેટલા હતા? વિભીષણ એક જ હતો. એટલે જરૂરી નથી સમાજ જ્યાં હોય ત્યાં આપણે રહેવું, પણ થયું કોણ? અયોધ્યા પ્રસાદજી મહારાજે આ કીર્તનમાં લખ્યું, એક કપટી ન તરે મહારાજ શરણ આય સબ તરે, એમાં લખ્યું કે નારદ સુત સંકાદિક તરીકે, વિભીષણ તરીકે, ન તરે કૌરવ સમાજ, પાંડવ પાંચ પાંડવ દ્રૌપદી તરીકે, ન કરે ન તરે કૌરવ સમાજ. કૌરવ સો હતા પણ એ તર્યા નહીં. તર્યું કોણ? તો પાંડવોને દ્રૌપદી તરી ગયા, વિભીષણ તરી ગયા. તો જેને ભગવાનનો આશ્રય કર્યો છે એ આ જગતમાંથી તરી ગયા, બાકી સમાજ તરી જાય એવું જરૂરી નથી. એટલે સમાજની અંદર, દુનિયાની અંદર આપણે જોઈએ, અને કળિયુગની અંદર ગઈકાલે અમે રસ્તામાં વાત કરતા, તમે કીધું કળિયુગ છે ને આને તમે અટકાવી શકશો નહીં. વરસાદ આવે, તાપ નીકળે, પ્રકૃતિ જયારે પોતાના રંગ નીકાળતી હોય ત્યારે તમે એને અટકાવી ન શકો. અત્યારે તો અહીંયા આગળ અત્યારે ઠંડી છે, બરાબર? અત્યારે આ વિન્ટર સિઝનની અંદર અત્યારે પુષ્કળ ઠંડી, બહાર સ્નોફોલ થાય છે. તમે બહાર સ્નોફોલ ને અટકાવી શકતા નથી, પણ તમારે વોર્મ રહેવા માટે તમે શું કર્યું? ગરમ કપડાં બનાવ્યા, અથવા તો સેન્ટ્રલાઇઝ હોલ તમે એને ટેમ્પરેચર મેન્ટેન કર્યું, તમે સુરક્ષિત થયા. તમે પ્રકૃતિ બદલવા જઈ શકો નથી, આપણા હાથમાં પ્રકૃતિ બદલવી તમારા હાથમાં નથી, પણ તમારી સુરક્ષા તમારા હાથમાં છે. એમ સમાજને દુનિયાની દ્રષ્ટિએ કળિયુગની અંદર જે જે પંથે ચાલતા હોય, જે માર્ગ ઉપર ચાલતા હોય, એને વશ કરવું તમારા હાથમાં નથી, પણ તમારું વશ તમારા ઉપર તો છે ને. મારે એ માર્ગને અનુસરવું કે નહીં, મારે બહાર ઠંડીમાં ઠરવું કે નહીં, તમારા હાથમાં છે ને. આપણે શેલ્ટર ગોતી લેવાય, આપણે શેલ્ટર ગોતી લેવાય કે જેથી કરીને બહાર તડકો હોય, વરસાદ હોય કે ઠંડી હોય, એનો પ્રભાવ આપણા ઉપર ન પડે. એના માટે શેલ્ટર યથાયોગ્ય ગોતે, સક્ષમ શેલ્ટર ગોતે. પછી શેલ્ટર ની અંદર એના છાપરા ઉડી ગયા તો એ નકામા છે, થાય ને એવું. એટલે મજબૂત શેલ્ટર ગોતીએ કે જેની અંદર આપણે સુરક્ષિત રહીએ. આ વ્યવહારિક દ્રષ્ટાંત છે. એ જ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર મારવાને કીધું કે ભગવાનની શરણાગતિ જેવું બીજું કોઈ શેલ્ટર નથી. મહારાજ કે કાળ કર્મ ની માયાથી જો રક્ષણ મેળવવું હોય, આપણને બધાને જયારે વર્તમાન ધરાવીને કંઠી બાંધીએ ત્યારે એની અંદર સંકલ્પ મૂકવામાં આવે છે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતું. હું કાળ કર્મ ને માયા આદિના બંધનથી મુક્ત થવાને માટે હું તમારા શરણે આવું છું. ભગવાનને આપણે એક વિનંતિ કરીએ છીએ, અને એની રક્ષા ભગવાન પણ અભયદાન આપે છે કે અમારા શરણે આવ્યા છો, એટલે હવે તમને કાળ કર્મ ની માયા તમારા ઉપર અસર કરશે નહીં. પણ ત્યાં સુધી શરણમાં રહેશો ત્યાં સુધી. શરણમાં રહેવાનું એક લક્ષણ એ પણ છે, કયામાં રહેશો? શરણમાં રહેવાનું નહીં તો મહારાજે વચનામૃતમાં એનું પણ સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે પગમાં બેઠો હોય અને કયું ન કરતો હોય તો મહારાજ કે અમે એને અમારો ગણતા નથી. એટલે ભગવાનના શરણે રહેવું એક વસ્તુ છે, ભગવાનની આજ્ઞામાં રહે, ભગવાનના ચરણમાં રહેવું અલગ વસ્તુ છે. એટલે આપણે ભગવાનની આજ્ઞામાં રહી, ભગવાનની બાંધેલી મર્યાદામાં રહી અને સત્સંગ કરીએ અને ભગવાનનો રાજી પાવડો ઉપર ઉતરે. તો જેમ ભગવાન કૃષ્ણે કીધું છે ને, યોગ ક્ષેમ મહામે, તમારા યોગ અને ક્ષેમનું વહન મારી જવાબદારી છે. ભગવાન સ્વામીની શિક્ષાપત્રની અંદર લખ્યું, આલોક અને પરલોકમાં જીવાત્મા સુખ્યો થાય, એ રીતે આપણા ઉપર ભગવાનનો રાજી પાવડો હંમેશા રહે એવી ભગવાન શેરના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. બહુ વધારે સમય નથી લેવો, સંતોએ ખૂબ સુંદર તમને કથા વાર્તાનો યોગ કર્યો, અને અમે એના માટે જ વિશેષ અહીંયા સમય લઈને આવ્યા કે હરિભક્તોને ભગવાનના ચરિત્રો, ભગવાનનો મહિમા
આ પાશ્ચાત્ય સંસ્કૃતિના વાતાવરણની અંદર પણ આપણા આત્મકલ્યાણનો માર્ગ આપણો જીવંત રહે, એની અંદર આપણી પ્રેરણા આપણી જીવંત રહે, એની અંદર કંઈક આપણે કોમ્પ્રોમાઇઝ ની અંદર કેવું છે કે માણસ કોમ્પ્રોમાઇઝ કરતા વહેલું શીખી ગયું છે. સ્વાર્થ આવે ત્યારે તો પહેલું કરે, સ્વાર્થ ન હોય પોતાનું ધાર્યું અંતર ત્યાં અહીંયા ન હોય, પણ એમ પોતાનો સ્વાર્થ આવે એટલે અહીંયા કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે, પણ એ કોમ્પ્રોમાઇઝ હંમેશા સુખદાયક નથી હોતા. એટલે આ જાગૃતિ રહે, બધાને બળ રહે, સત્સંગનું બળ રહે, સિદ્ધાંતોનું બળ રહે, એટલા માટે અહીંયા સંતો કથા વાર્તાના માધ્યમથી ભગવાનનો મહિમા આપણને સમજાવે છે, સિદ્ધાંત મહિમા સમજાવે છે, અને તમે બધા ખૂબ સુંદર લાભ લીધો એ બધા બધાને ખૂબ અભિનંદન. વધારે સમય ન લેતા અંતમાં પડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ કૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન નારાયણ દેવ, પરમપૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજીન પ્રસાદજી મહારાજ, સૌગાદીવાળા પૂજ્ય માતુશ્રી, અને મારા સમસ્ત ધર્મપુર પરિવાર વતી આપ સૌને અંતરિયાળ આશીર્વાદ આપી મને વિરામ આપશે.